નવા બગાયતી પાકો અને વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ્સની ખેતી કરતા કાલાવાડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂત વિશાળભાઈ જેસડિયાએ સરકારની વાવણીથી વેચાણ સુધીની સહાયની ખૂબ ઓછા સમયથી અને આધુનિક પદ્ધતિથી નવા પાકની ખેતી કરી અને સમૃદ્ધિ મેળવી છે. રાજ્યમાં બાગાયત ખેતીને પ્રોત્સાહન મળે અને નવા નવા પાકો દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સતત મહત્વના નિર્ણય લઈ નવી યોજનાઓ થકી ખેડૂતોને વાવણીથી વેચાણ સુધીની તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ અન્ય દેશોના અન્ય રાજ્યોના નવા બાગાયતી પાકોની ખેતી ગુજરાતમાં કરી ગુણવત્તાલક્ષી ફળ ફૂલોનું ઉત્પાદન કરીને વૈશ્વિક કક્ષાએ વેચાણ કરી રહ્યા છે. સતત નવા પ્રયોગો અને તેમાં મળતી રાજ્ય સરકારની સહાય અને માર્ગદર્શનથી ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા નવા નવા બાગાયતી પાકોના પ્રયોગો કરી સમૃદ્ધ ખેતી તરફ કરવામાં આવી રહેલી સરકારની પહેલને સહકાર આપવામાં આવી રહ્યો છે. જામનગરના કાલાવડ તાલુકાના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશાળભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રૂટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું જામનગરની જમીન પર સંશોધન કરી રહ્યા છે. કાલાવડ તાલુકાના આણંદપર ગામના વિશાળભાઈ જેસડિયાએ પોતાના અભ્યાસને અને પોતાની ખેતીને જોડીને આ વર્ષે સ્ટ્રોબેરી ઝૂકીને તેમજ બોકરોલી જેવા નવા બાગાયતી પાકોનો પોતાની જમીનના એક વીઘા વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું હતું, જેમાં તેમને મોટી સફળતા મળી છે. વિશાલભાઈએ એક વીઘામાં 6000 જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કરેલ હતું. આ રોપામાંથી જાન્યુઆરી મહિના એટલે કે માત્ર એક મહિનામાં જ વિશાલભાઈને છોડ પર ફળનું ઉત્પાદન શરૂ થઈ ગયું. આજે માત્ર એક વીઘાના વાવેતરમાંથી વિશાલભાઈએ 3000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન મેળવ્યું છે, જેમાંથી તેમણે રાજકોટ અને જામનગર જિલ્લામાં વેચાણ કરી અંદાજિત રૂપિયા 2,40,000 જેટલો નફો મેળવી માત્ર 2 મહિનામાં પોતાની આવકમાં વધારો કર્યો છે. આ સાથે જ તેમણે પ્રાયોગિક ધોરણે ખૂબ નાના વિસ્તારમાં એક્ઝોટિક વેજીટેબલ ઝુકીની અને બકરોલીની વાવેતરનો પણ પ્રયોગ કરેલ હતો, જેમાં પણ તેમણે સફળતા મેળવી છે. બીએસસી માઇક્રોબાયોલોજી અભ્યાસ કરેલ વિશાલભાઈએ ફર્ટિલાઇઝર કંપનીના રૂપિયા 6 લાખ વાર્ષિક પેકેજની નોકરીને છોડીને અચાનક જ પારિવારિક ખેતીમાં નવીન પ્રયોગો કરવાનો નિર્ણય લીધો ત્યારે પરિવારે પણ તેમને ખૂબ સહકાર આપ્યો. બાગાયત વિભાગ દ્વારા જોડાયેલ ખેડૂતોને દર વર્ષે વિભાગ દ્વારા ખેતીલક્ષી પ્રવાસમાં લઈ જવામાં આવતા હોય છે. આવા જ એક પ્રવાસ દરમિયાન હિમાચલની YS પરમાર યુનિવર્સિટીમાં સ્ટ્રોબેરીની જાતો વિશે વિશાલભાઈને વધુ જાણવા મળ્યું. વિશાલભાઈ કહે છે કે મને એમ જ ખ્યાલ હતો કે સ્ટ્રોબેરી મોટાભાગે ઠંડા પ્રદેશોમાં ઉત્પાદન કરી શકાય છે, પરંતુ બાગાયત વિભાગના પ્રવાસ દ્વારા જાણવા મળ્યું કે વધુ તાપમાન ધરાવતા વિસ્તારોમાં પણ શિયાળુ પાકમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરી શકાય છે. વળી ન્યુટ્રિશન મેનેજમેન્ટ વિશે પણ વધુ ખ્યાલ હોવાથી આ પાકને જામનગરના અમારા ખેતરમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરવાનો અમે નિર્ણય લીધો. અમારા ખેતરમાં અમે વિન્ટર ડાઉન અને કેમરોજ 2 પ્રકારની સ્ટ્રોબેરીની જાતની વાવણી કરી છે. સાથે જ સ્ટ્રોબેરીએ માવજત માંગી લે તેવો પાક છે, જેમાં ફળોને જમીનનો સ્પર્શ ન થવા દેવો જોઈએ. આ સમયે અમે સ્ટ્રોબેરીમાં મલ્ચિંગનો ઉપયોગ કર્યો, જેના કારણે લેબર કોસ્ટ પણ ઘટી નિંદામણનો પ્રશ્ન પણ અમારે હલ થયો અને સાથે સ્ટ્રોબેરીને જોઈતો ભેજ હોવો હવા અને જમીનનો સ્પર્શ થતો અટકાવી શક્યા. કોઈપણ પાકમાં મલ્ચિંગ ખૂબ જ સારું પરિણામ આપે છે. નિંદામણનો અટકાવ, જંતુનાશકોનો ખૂબ ઓછો વપરાશ, ઓછા પાણીનો ઉપયોગ મલ્ચિંગમાં થાય છે. પાકોમાં મલ્ચિંગનો પ્રયોગ ખૂબ ઓછા રોકાણમાં ગુણવત્તાલક્ષી ઉત્પાદનની ખાતરી આપે છે. આમ અન્ય ખેડૂતોને પણ પોતાના પાકમાં મલ્ચિંગનો ઉપયોગ કરવાની વિશાલભાઈ સલાહ આપે છે. વિશાલભાઈ અને તેના ભાઈ જયેશભાઈ જેસડિયા દ્વારા પારિવારિક ખેતીના નવા આયામો પર લઈ જવા માટે આગામી દિવસોમાં સંપૂર્ણ ખેતી નવા બાગાયતી પાકો અને એક્ઝોટિક વેજીટેબલ તરફ લઈ જવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.